લાખણી તાલુકામાં લાખણીથી વાસણા જવાના રોડ ઉપર છેલ્લા બે વર્ષથી વરસાદના લીધે પડેલા ખડાઓનું સમારકામ કરવામાં ન આવતા રોડની હાલત બિસ્માર થઈ ગઈ છે અને તેના લીધે અહીંથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લાખણી અને દિયોદર તાલુકાને જોડતા રોડ ઉપર વાસણા ગામ નજીક છેલ્લા બે વર્ષથી રોડ તૂટી ગયો છે અને તૂટી ગયેલા રોડનું છેલ્લા બે વર્ષથી કોઈ જ સમારકામ કરવામાં ન આવતા સ્થાનિક વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસામાં વરસાદના લીધે રોડ ઉપર મોટા મોટા ખડાઓ પડી ગયા છે અને ચોમાસા દરમિયાન રોડ ઉપર પાણી ભરાઈ જવાથી વાહન ચાલકો માટે મુશ્કેલી ઊભી થઈ છે. આ બાબતે સ્થાનિક લોકો અને વાહન ચાલકો દ્વારા તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. બે વર્ષ કરતાં પણ વધારે સમયથી આ માર્ગની હાલત બિસ્માર હોવા છતાં હજુ સુધી આ માર્ગનું સમારકામ કરવામાં ન આવતા વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસામાં અજાણ્યા બાઇક ચાલકો પોતાના વાહનો લઈને ખાડામાં પટકાતા ઇજાગ્રસ્ત પણ બનતા હોય છે. ઉલ્લેખનીય છે કે લાખણી તેમજ દિયોદરને જોડતો આ મુખ્ય રસ્તો હોવાથી ડિલિવરી તેમજ 108ની સુવિધા માટે આ તૂટેલો રસ્તો દુવિધારૂપ બની રહ્યો છે. લાખણીથી વાસણા રોડ લાખણીથી 2 કિલોમીટર આગળ તૂટેલ છે. 2-3 વર્ષ થઈ ગયા, કોઈ રિપેરિંગ કરતું નથી. ચોમાસામાં પાણી ભરેલું રહે છે. 8-8 દિવસ સુધી વાહન ચાલકો પરેશાન થાય છે. કોઈ જવાબદાર તંત્ર સતર્ક થાય અને જલ્દી રિપેરિંગ કરે એવી પ્રજાજનોની માગ છે. વાહણાથી લાખણી જતો રોડનો કોમ 2-3 વર્ષથી ખરાબ થયેલો છે. કોમ રિપેર સરકારમાં થતો નહીં બરાબર, અને વારંવાર પાણી ભરાવાથી વેચવાવાળાને પરેશાન ખૂબ થાય છે બરાબર. તે સરકાર સરકારની વિનંતી કે આ કોમ ઝડપીથી પૂર્ણ કરે.